आज આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 7 મેથ્સ ચેપ્ટર 14 સમમિતિ લેક્ચર નંબર 1. તો જોઈએ સમમિતિ શું છે. તો કે સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે. સમમિતિ સામાન્ય રીતે આકારોમાં પ્રદર્શિત થાય છે. તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં થાય છે. દરેક વસ્તુ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં શેનો ઉપયોગ થાય છે, સમમિતિનો. બરાબર, જોઈએ એની વ્યાખ્યા કે જો કોઈ પણ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે તેમ કહેવાય. બરાબર, કેટલી જગ્યાએ એનો ઉપયોગ થાય છે આપણે ક્ષેત્રમાં, આપણે આગલા ધોરણમાં પણ સમમિતિ વિશે જોઈ ચૂક્યા છે. કેવા ક્ષેત્રમાં ઉપયોગ થાય, તો કે કલાકારો હોય, વ્યવસાયિકો હોય, કપડાં હોય, અથવા કે દાગીનાની ડિઝાઇનિંગ, કાર ઉત્પાદકો હોય, આર્કિટેક્ટ હોય, અથવા અન્ય કોઈ ઘણા લોકો સમમિતિના વિચારનો ઉપયોગ કરે છે. બરાબર, પછી કે સમભુજ ત્રિકોણને કેટલા હોય, 3, ચોરસને 4 વિભાગમાં, નિયમિત પંચકોણને 5 અને નિયમિત ષષ્ઠકોણને 6 રૈખિક સમમિતિઓ હોય છે. હવે આપણે એ પ્રમાણે જોઈએ કે સમમિતિ વિશે આગળ થોડું વધારે જાણીએ. સમમિતિ વિશે આપણે આગળ ધોરણમાં પણ થોડું શીખી ચૂક્યા છીએ. બરાબર, તો જોઈએ સમમિતિનો સ્વાધ્યાય 14.1. એમાં પહેલો પ્રશ્ન કે કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. તો કે જોઈએ, પહેલું આપેલું છે આવી પ્રમાણેની આકૃતિ, હવે એને સમમિતિનો અક્ષ શોધવાનો છે. એટલે કે તમને આટલી આકૃતિ હોય, બરાબર, તેને એને એક લીટી દોરી છે, બરાબર, એનાથી આપણે અલગ પાડીશું અને કહીશું સમમિતિનો અક્ષ. જો તમને આટલી આકૃતિ આપેલી હોય, એનો અડધો અક્ષ શું થશે, આવી રહ્યો. બરાબર, અથવા આ આપેલી હોય તો એનો અક્ષ થશે, આવી રહ્યો. બરાબર, એ જ પ્રમાણે બીજી બધી પણ તમને આકૃતિ આપેલી છે જોઈએ, તો તમે એને સમમિતિનો અક્ષ કઈ રીતે શોધશો. તો જોઈએ, પહેલો જ આપણે જોયો, હવે આ છે એનો સમમિતિનો અક્ષ કયો થશે, તો અર્ધ તૂટક લાઈન દોરી છે અને તમને દર્શાવેલું છે. બરાબર, આ જ પ્રમાણે તમારે બધી આકૃતિઓ દર્શાવવાની રહેશે. જોઈએ બીજું, આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. ઉપર તમને બધું આપેલું હતું, બરાબર, અને અહીંયા જો કાણું એક આપેલું છે, એક નથી આપેલું, એ તમે શોધ્યું. જો અહીંયા એક કાણું આપેલું છે, બીજું આપેલું નથી, તો એની સામેની સાઈડ એટલે કે અહીંયા હશે, એ જ પ્રમાણે એના પછીનું અહીંયા છે એટલે કે એની સામેની સાઈડ હશે. બરાબર, હવે છે ત્રીજું કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા, કઈ રેખા કહેવાય, અરીસાની રેખા. બરાબર, સમમિતિની રેખા અથવા શું કહેવાય, અરીસાની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તો તૂટક રેખા પર પ્રતિબંધ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. કૌંસમાં તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. શું તમે પણ પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો? જો તમને આકૃતિ આપેલી છે એને પૂર્ણ કરવાની છે, બરાબર, તો તમે અરીસાની મદદથી પણ કરી શકો છો અને એમને પણ કરી શકો છો. તો ડાયરેક્ટ આમ કરી નામ, બરાબર, અડધી આકૃતિ આપેલી છે એને પૂર્ણ કરવાની છે અને આમાં શું હતી, આખી આપેલી હતી અને આપણે તૂટક લાઈન વડે દર્શાવતા હતા સંમતિનો અક્ષ. બરાબર, તો આમાં શું છે, એનાથી વિરુદ્ધ. હવે આકૃતિ કઈ રીતે બનશે આમ, બરાબર. ચોથું, નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમમિતિની રેખા ધરાવે છે, તો આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. બરાબર, તો આ તૂટક લાઈન વડે દર્શાવેલી છે. શું દર્શાવે છે, કે ઘણી બધી રૈખિક સમમિતિઓ દર્શાવે છે. આમ કરે તો જો આ વિભાગ પડે છે, આ પડે, બરાબર, એ જ પ્રમાણે તમને 3 આપેલી છે. જોઈએ એના પછીનું કે નીચેની આકૃતિઓમાં જો ઘણી રૈખિક સમમિતિ હોય તો તે ઓળખો. હવે આને પણ આપણે તૂટક લાઈન વડે દર્શાવવાની છે, તો એક જોઈ લઈએ કયા પ્રમાણે છે. જો એક આકૃતિ તમને આ પ્રમાણે આપેલી છે, બરાબર, તો રૈખિક સમમિતિ જોઈએ તો કઈ રીતે અલગ થાય છે. જો આ એક તૂટક લાઈન દોરી એટલે આટલો વિભાગ અલગ થશે, હવે આ એક તૂટક લાઈન દોરીએ એટલે આ વિભાગ અલગ થશે અને પહેલો આ વચ્ચેનો વિભાગ અલગ
કરીએ એટલે આખો વિભાગ અલગ થઈ ગયો. બરાબર, તેવી જ રીતે તમારે તૂટક રેખા વડે સંમિત રૈખિક સંમિતિઓ હોય એ ઓળખીને બતાવવાની છે. જો આમાં આ એક તૂટક લાઈન દોરી એટલે આ વિભાગ અલગ થઈ ગયો. પછી આ દોરી એટલે ઉપરનો આટલું અલગ થશે અને આ અલગ થશે. બરાબર, જો આમ કરી એટલે આ અલગ થશે, આમ કરીશ એટલે આ અલગ થશે. તો એ જ પ્રમાણે બીજા સી ડી ને પાછળનું છે જે તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. તો આની સાથે તમારું સ્વાધ્યાય 14.1 પૂરું થાય છે જે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.